પોકારી ઉઠ્યા છે જેનું કારણ છે સમય દરમિયાન સાફ સફાઈ વરસાદી નાળાઓમાં વધી ગયેલી ગંદકી જ્યાં ત્યાં ઉભરાતી કટરોની ચેમ્બરો ડીડીટી દવાનો છંટકાવ જેવી જરૂરી યોગ્ય કામગીરીનો અભાવ શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ મેળવી ચૂકેલી માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ પ્રમુખશ્રી તથા શહેરના તમામ નગરસેવકોને શું શહેરીજનોની સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ચિંતા જ નથી શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવા વાયરસથી માંડવી શહેરના તમામ હોસ્પિટલો હાઉસફુલના પાટિયા ઝુલાવી રહ્યા છે નગરજનો મોંઘી દાઢ હોસ્પિટલોમાં ચૂકવી રહ્યા છે અને આમ લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશોને ફક્ત મોટા મોટા તાઈફા કરવામાં જ રસ છે શહેરના બાબાવાડી વિસ્તારમાં રહેતા ભાજપના સક્રિય કાર્યકર્તા કિશોરભાઈ જોશી જે ઘણા સમયથી ડેન્ગ્યુની ઝપેટમાં છે તેમના વિસ્તારમાં વરસાદી નાલામાં થયેલી ગંદકી જેમાં સાફ સફાઈ ન થતા તે વિસ્તાર ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયો છે અડધા લાખની વસ્તી ધરાવતું માંડવીમાં ફક્ત એક જ ફોગિંગ મશીન છે જેનો ઉપયોગ રાજકીય વગ ધરાવતા લોકોના વિસ્તારમાં ફોગિંગ થાય છે અને પછાત વિસ્તારોને હંમેશા બાકાત જ રાખવામાં આવે છે તેઓ મીડિયા સમક્ષ પોતાની આપવિધિ જણાવી હતી પોસ વિસ્તાર એવા બાબાવાડીમાં ચાર સત્તા પક્ષના નગરસેવકો એમાંથી પૂર્વ પ્રમુખનો વિસ્તાર હાલ ગંદકી અને રોગચાળાના ભરણામાં છે સત્તા પક્ષના કાર્યકર્તાઓ પોતે ડેન્ગ્યુ જેવા રોગચાળામાં સપેટમાં આવી ગયા છે વારંવાર લેખિત તથા મોખી કચ્છ મોરબી સાંસદશ્રીને તથા માંડવી નગરપાલિકામાં કરવામાં આવી છે તેમ છતાં નગરસેવા સદનના બની બેઠેલા જાડી ચામડીના સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું જો પૂર્વ અધ્યક્ષના વિસ્તારમાં જ સફાઈ કામગીરી ન થતી હોય તો શહેરમાં આમ વિસ્તારની કેવી હાલત હશે માંડવી નગરપાલિકામાં મળતી નાલા સફાઈની ગ્રાન્ટો લાખોમાં પાસ થાય છે પણ સફાઈના નામે શૂન્ય તો આ લાખોની ગ્રાન્ટો પાછળ કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તો આ માટી પગાર સત્તાધીશો એક્સન મોડમાં આવશે કે નહીં કે કુંભકરણની ઘોર નિંદામાં શું રહેશે માંડવીમાં સ્વચ્છતા અભિયાનના નામે માત્ર ચાર ફૂટા પડાવીને ફક્ત સોશિયલ મીડિયામાં વહેતા કરી અને ખોટી બહવા કરી સસ્તી પ્રસિદ્ધિ ફક્ત કેમ મેળવાય તેવું ચાલે છે વહીવટ અને આ છે નિમ્બર માંડવી નગરપાલિકાનો વિકાસ મિત્રો તમે વિચાર તો કરો કે ભચાઉના યુવા નગરપતિ કુલદીપસિંહજી જાડેજાને યુનોનું સંયુક્ત રાષ્ટ્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે તો ભચાઉમાં કેવા વિકાસના કામ થતા હશે કે જે વિકાસના કામોની સુવાસ વિદેશ સુધી ફેલાવી રહ્યા છે જે વિદેશ પ્રવાસ જઈ અને ત્યાંના પ્રતિનિધિઓ સાથે પોતાના મંતવ્યો વર્ણવ્યા છે ખરેખર આને કહેવાય બચાવ શહેરનો વિકાસ એની મહેક વિદેશ સુધી ફેલાઈ રહી છે અને પશ્ચિમ તરફ જુઓ બંદરીય શહેર માંડવીની હાલત ગૌમાતા માટે ઉમદા કાર્યકર્તા અને સરળ સ્વભાવના માંડવીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા મળ્યા છે જેઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરીને માંડવીનો વધુ વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે અને માંડવી નગરપાલિકામાં બની બેઠેલા સત્તાધીશો શહેરનું નામ બદનામ કરી રહ્યા છે તેવી માંડવી શહેરીજનોના મુખે ચર્ચાઓ થઈ રહી છે મારું નામ કિશોર હંસરાજ જોશી છેલ્લા બાબાવાડીમાં અઠ્યાવીસ વર્ષથી અમે રહીએ છીએ ત્યાંના અમે પ્રતિનિધિ છીએ ભાજપના સક્રિય કાર્યકર્તા છીએ છતાં અમારો આજે દસ વર્ષથી એકને એક પ્રશ્ન હાલે છે જે બારે તમે જોઈ રહ્યા છો નાલીનું પાણી ગટરના પાણી આમાં નાલીમાં આવે છે એના માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે મૌખિકમાં રજૂઆત કરી છે જે અધિકારી હોય જે પ્રતિનિધિ હોય કામ તમારો થઈ જશે થઈ જશે એક જ વાત કરે છે જ્યારે જ્યારે અમે રજૂઆત કરવા ગયા છીએ ત્યારે અમને કીધો છે તમે લેખિતમાં આપો કાઉન્સિલર સાહેબ અહીંયાના પોતે સાંસદ સભ્યને લેખિતમાં આપે છે કે અમારા એરિયાનો કામ થતો નથી બાબાવાડીનો માટે તમારા માધ્યમથી હું એક જ વિનંતી કરવા માગું છું કે આનો અમને રસ્તો કરી આપો તમે સરકારશ્રીને વિનંતી છે આ ચૌદસો ચૌદસો રૂપિયાનો એક રિપોર્ટ થાય છે દવાનો આજે છેલ્લા આઠ દિવસ ત્યાં અમારી ઘરની પરિસ્થિતિ એવી છે નથી અમે નાલીના ત્રાસથી મચ્છરોથી બેસી શકતા કે નથી રહી શકતા છતાં આ સત્તાનો પાણી પેટનો હાલતો નથી જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરીએ ત્યારે એક જ કહે છે આજે અમારા કને માણસો નથી આજે અમારો મશીન નથી ચાર ફોટા પોતાના પડાવી ને હાલ્યા જાય છે આજે દસ વર્ષમાં આ લોકોથી એક રિઝલ્ટ નથી આવ્યો જો અમે પોતે કાર્યકર્તાની આ પરિસ્થિતિ હોય આ એરિયાની અંદર તો આમ પ્રજાની તમે પોતે સમજી શકો છો કે હાલત શું હશે પચાસ હજારની વસ્તીમાં એક મશીન છે દવા છાંટવાનો એ આજે છેલ્લા ત્રણ મહિનાથી કોઈ આવ્યો નથી આવે છે જે વગદાર માણસો છે એના ઘર કાંઈ છાંટી જાય છે ને ઊંથી પાછા હાલ્યા જાય છે ને છાંટે છે તેમાં કોઈ દવા નાખતા નથી કેરોસીન નાખી બે લિટર ગામને દુવાડો બતાવી ને હાલ્યા જાય છે અમે કોઈનો વિરુદ્ધ કરતા નથી સત્તા અમારા શિરોમાને છે અમે તમારા માધ્યમથી એટલો જ કહેવા માંગીએ છીએ કે આ સત્તાની તમે આંખ ખોલો તો આ પબ્લિકને પ્રજાનો શાંતિ થાય ને આ દવામાંથી મુક્તિ મળે આ જો અમારી આ હાલત હોય તો આગળ જાતા પ્રજાની હાલત શું હશે એ તમે પોતે જોઈ શકો છો અહીંયા એક સાર્વજનિક નગરપાલિકા નગરપાલિકાશ્રીએ બનાવી છે સારો કામ કર્યો છે એ મૂતણીનો મૂતર બધે નાલીમાં જાય છે આજે અમે આઠ દિવસ ત્યાં ચેરમેન સાહેબ હિરાણી સાહેબને રજૂઆત કરી છે હિરાણી સાહેબ બહુ મહેનત કરે છે પણ કોઈ રિઝલ્ટ આવતો નથી અહીંયાના કાઉન્સિલર શ્રીને અમે રજૂઆત કરી છે ચાર કાઉન્સિલર છે એમાં અમારા નગરપતિ સુજાતાબેન ભાઈઆણીને અમે લેખિતમાં રજૂઆત ફોટા શીખી આપ્યા છે પુરાવા આપ્યા છે કાનજીભાઈ શિરોખા સ્થળમાંથી આવીને જોઈ ગયા છે નગરપતિ મેહુલભાઈ શાહ આજથી પાંચ વર્ષ પહેલાં આવીને જોઈ ગયા છે આની ગ્રાન્ટો આવે છે કાં ગ્રાન્ટનો ઉપયોગ નથી થતો અથવા ગ્રાન્ટ ક્યાં જાય છે એ તમને મીડિયાથી તમે એમનો રિપોર્ટ લેજો કે શું આ આ પરિસ્થિતિ આ જ રહેશે આટલા વર્ષથી અમારી રજૂઆત એમને એમ જતી હોય તો અમે રજૂઆત કરવાનો બંધ કરી નાખીએ ને અમે ઘરમાં બેસી જઈએ અત્યારે અમારી હાલત એવી છે વરસાદી નાલો વલ્લભનગરની તળાવમાંથી જાય છે ને ટોપણસર તળાવમાં એ નાલો જાય છે આજથી દસ વર્ષ પહેલાં એની ગ્રાન્ટ પાસ થયેલી હતી નાલાના ઢાંકણા બંધ કરવા અથવા એને નિયમિત સફાઈ કરાવવાની હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યો નથી નગરપાલિકાવાળા સાફ સફાઈ કરવા આવે છે અમે અત્યારે હિરાણી સાહેબને કીધો હતો પાંચ દિવસ પહેલાં હિરાણી સાહેબ આખી ટીમ લઈને આવ્યા હતા આખી ટીમમાં બે માણસો હતા એમના જરાકર અડધો કલાક ચાલુ હતો મશીનને પછી હાલ્યા ગયા કાલે આવી છીએ આજે સાત દિવસથી આ કોઈ આવ્યો નથી એમને કહીએ છીએ કે છે અમારે અહીંયા વોર્ડમાં બાબાવાડીમાં માણસો ફાળવતા નથી સેનિટેશનમાંથી હવે બાબાવાડીમાં નથી ફાળવતા એનું કારણ શું છે એ અધિકારીઓને ખ્યાલ હોય સાહેબ અમારો વિષય નથી અમે પ્રજાના પ્રતિનિધિ છીએ આ ભાજપ સરકારને જ મત આપીએ છીએ ને એમના કાર્યકર્તાએ છીએ પહેલેથી જ આજથી નહીં વર્ષો થઈ ગયા એના જ કાર્યકર્તા છે જો અમારા કાર્યકર્તાના આ વાંચા પ્રશ્નોને ન નાખતી હોય નગરપાલિકા ડીડીટી છાંટતી ન હોય દવા છાંટતી ન હોય તો તમે પોતે સમજી શકો છો કે આ બીજી પ્રજાની હાલત શું હશે તમારા માધ્યમથી હું એટલો કહેવા માંગીશ કે તમારી નમ્ર વિનંતી આ તમે હાલત જોઈ શકો છો માણસોની તમે એ લોકોને જાગૃત કરો ને આનો કંઈક ડિસિઝન અમને કાઢી આપે એવી અમારી વિનંતી છે બાકી તો અમારા ઘરે બીજો કાંઈ રસ્તો નથી આજે સવારના આરોગ્ય ખાતામાં મેં સાહેબને ફોન કર્યો તો વ્યાસ સાહેબને મમ્કારે છે એમને કં કંટાળ થઈને અમે આરોગ્ય ખાતામાં જાણ કરી છે કે સાહેબ તમે આનો રિઝલ્ટ કાઢી આપો સાહેબ શ્રી અમને એવો જવાબ આપ્યો સારો જવાબ આપ્યો છે કે ભાઈ આજે રવિવાર છે ઓફિસરો કોઈ છે નહીં અમે સ્થળ ઉપર આવીને કાલે તમારી મુલાકાત લઈ જશું ને એનો રસ્તો અમે સોલ્વ કરી આપશું એમ એવી બાનતરી આપી છે ફોન ઉપર બાકી આવે ત્યારે સાચા ભાઈ જ્યાં નગરપાલિકાને રોડ ઉપર નજર આવે છે ઉં સ્વસ્થ અભિયાન થાય છે બાકીના જે ખાંચા છે જ્યાં પ્રજા રહે છે ઉં કોઈ સ્વસ્થ અભિયાનનો ક્યાં નામ નથી આપ કેમેરા નાખજો ને પોતે જોશો તો માંડવીની પ્રજા બોલશે બાકી હું એક કહીશ તો એ તમારા માધ્યમથી જાણ કરું છું કે પ્રજા જાગૃત થાય ને આના માટે થોડીક જાણકારી નગરપાલિકાને તો આનો રસ્તો વહેલી તકે કાઢી આપે ભાઈ વલ્લભનગરની નાલીથી કરી ને ઢોપરસર તરાવની લાઈનમાં દોઢસો પરિવાર રહે છે આ એક રોડ મારો સમસ્યા છે નહીં આ લાઇનમાં તમે જાશો તો દોઢસો પરિવાર છે બધેની એક જ સમસ્યા છે વારંવાર બધે જણા બિચારા રજૂઆત કરે છે કોક નગરપાલિકામાં ધક્કા ખાઈને આવ્યો જાય કોકને કાઉન્સિલર સાહેબ એમ કહેશે કે ભાઈ થઈ જશે ને કાઉન્સિલરો બિચારા મહેનત કરે છે નથી કરતા એ આપણે નથી કહેતા જ્યાં ખુદ કાઉન્સિલર સાહેબો સાંસદ સાહેબને લેખિતમાં દેતા હોય કે અમારા એક નંબર વોર્ડમાં કામ નથી થતા તો પછી હવે અમે કાઉન્સિલરને કોઈ કહેવાનો તો મતલબ છે તે ભાઈ જ્યાં ચેરમેન સાહેબ માંડવી આખાના ચેરમેન જે ધણી કહેવાય નગરપાલિકાના એ આ એરિયાના હોય ને જો એમને જો નગરપાલિકાના અંડરમાંથી કામનો પ્રોત્સાહન પૂરેપૂરો ન મળતો હોય તો હવે અમે કલેક્ટર સાહેબ પાસે જઈએ કે ધારાસભ્ય કાને જઈએ એ અમને પોતાને ખબર નથી પડતી માટે તમને વિનંતી છે આ રોડ ઉપર તમે આ જુઓ ને આ પ્રજાને પૂછા કરો કે તમારી છેલ્લો આ હાલત કેટલા વર્ષોથી છે ને એની તમે યોગ્ય અમને રસ્તો કાઢી આપો એવી તમારા માધ્યમથી અમારી વિનંતી છે ને બે હાથ જોડી ને કહીએ છીએ કે આ પ્રજાની વાંચા છે જે સફાઈ ધોરણ સફાઈ અભિયાન કરવાનો મોદી સાહેબનો જે લક્ષ્ય છે એ ખાલી તમે પેપર ઉપરને ફોટા પાડીને તમે ના આપો આનો સપનો સાકાર કરો જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી છાપામાં આપે છે કે નગરપાલિકાઓ તાલુકા પંચાયત સફાઈને રોડના કામ કરો અહીંયા આ નગરપાલિકા શું કામ કરે છે એ કોઈને ખબર છે નહીં જે વગદાર માણસનું કામ હોય એનું કામ થાય છે તમારા મારા જેવો બોલવા જશે એને ચૂપ કરાવી નાખશે આર્થિક રીતે ત્રાસ આપશે ફલાણો ત્રાસ આપી ને બંધ કરાવી નાખે છે બોલતી બીજો અમારો તમારા માધ્યમથી એક જ કહેવા માગી છે કે તમે આ જોઈ આવો સાહેબ ને આ પ્રજાને થોડોક જાગૃત કરો ને અમે આના કોઈનો વિરુદ્ધ નથી કરતા અમે ભાજપને મત આપીએ છીએ ભાજપને મત આપતા રહેશું બાકી એટલો કહી છે કે આનો નિરાકરણ અમને કરી આપો તો તમારી મહેરબાની ને ભલાઈ બસ તમારા માધ્યમથી એટલો કહેવા માગું છું મારું નામ અલીમમમ રમઝાન ગાંચી માંડવી નગર સેવા સદનના સદસ્ય સમગ્ર વિવાદ તો એવો છે કે અત્યારે માંડવીની વસ્તી પચાસથી પચાવન હજાર છે જ્યાં દવા છાંટકાવનો મશીન ખાલી નગરપાલિકા પાસે એક જ છે ને તેમાં પણ એ મહિનામાં પંદર દિવસ તો બંધ હોય છે બાકી ક્યાંય કામગીરી થતી નથી જ્યાં કને સારી પબ્લિક રીએ છે જ્યાં વીઆઈપી છે ઉવા છે અહીંયા સરકાવ થાય છે બધું થાય છે બાકી જ્યાં ગરીબ વિસ્તાર છે તમે જોઈ લો તો મારવાડાવાસ છે પછી ઝૂંપડપટ્ટીયું છે પછી સલાયા વિસ્તાર છે એવા ઘણા વિસ્તાર છે જ્યાં ગરીબ પ્રજા રહીએ છે હું આ કોઈ કામ થાતું નથી નાળા સફાઈ ને સફાઈનો એવો છે કે નાલા સફાઈમાં હર બાર મહિને કંઈક રૂપિયા પાસ થાય છે પણ એ ખાલી કાગળિયા ઉપર જ પાસ થાય છે બાકી અહીંયા કાંઈ કામ થતા નથી જેનો તમે જીરો જાગતો મોજો જોઈ શકો છો કે જ્યાં આપણા પૂર્વ પ્રમુખ હતા સુજાતાબેન બયાણી ઉવાના જ વિસ્તારની તમે નાલા સફાઈની હાલત જોઈ લો જોઈ શકો છો ને ત્યાં જ તમે જોઈ શકો છો કે ઉવાના જે ભાજપના કાઉન્સિલર છે આ કાઉન્સિલરના ભાઈ છે તે પણ આ મલેરિયા અને આના ઝપેટમાં આવી ગયા છે તો જ્યાં તને જ્યાં સત્તા પક્ષમાં જ્યાં નગર અધ્યક્ષ રહી ચૂક્યા હોય એવુંના વિસ્તારની આ હાલત હશે તો આમ જનતાની શું હાલત હશે માંડવી નગરપાલિકા ભ્રષ્ટાચારનો એક જીરો મોજદો જ છે કેમ કે તમે કોઈ પણ કામ જોઈ લો નાલા સફાઈની કોઈ પણ કામ જોઈ લો એમાં ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર જ છે એ ખાલી પોતાના જ કામ કરે છે પ્રજા માટે કાંઈ નથી ખાલી નામ પૂરતા ફોટા પડાવીને ફેસબુક ઉપરને ઓમાને ઓમા નાખી દેવાથી કાંઈ સફાઈ નથી થઈ જતી પોતાની જ વાવાઈ કરે ને ફેસબુકના જે મીડિયા ઉપર ને પોતાના જ ફોટા નાખે છે ને એવો કયો ગરીબ વિસ્તાર છે જેના તમે ફોટા મને બતાવો કે જ્યાં સફાઈ થઈ હોય મારું નામ ડૉક્ટર દર્શક પટેલ છેલ્લા બે વર્ષથી અહીંયા એઝ એ પાર્ટ ટાઈમ પ્રેક્ટિસ કરું છું ડૉક્ટર તરીકે મારું ક્લિનિક બાબાવાડી આપણે ધવલનગર મેઇન રોડ જી બી રોડ ઉપર આવેલું છે એ નાળું હું જોઉં છું છેલ્લા બે વર્ષથી અહીંયા આપણે વલ્લભનગરમાં જે તળાવ છે નાનું તળાવ તળાવનો ઓવરફ્લો થાય એટલે એ નાળું તળાવ ક્લિનિકની સામેથી જાય છે અને લગભગ ત્રણસો મીટર સુધી એરિયા એના ઘરની નજીક આવેલા છે નીચેથી પાણી વરસાદી પાણી ભરેલું જ રહે છે અવર જવર નથી રહેતી તળાવ જ્યારે ફૂલ ભરેલું હોય ત્યારે પાણીનું હલચલ સ્ટોપ થઈ જાય જેવું પાણી સ્ટોપ થાય એટલે અંદર પ્લાસ્ટિકનો કચરો કે ગંદકીને એના લીધે જે મચ્છર આવે છે એ થોડાક ડેન્ગ્યુના બી હોય મેલેરિયાના બી હોય સાદા કોઈ વાયરસના ચિકનગુનિયાના મચ્છર હોય તો મારા જાણ પ્રમાણે કે અહીંયા છેલ્લા બે વર્ષથી એક બે વખત કદાચ સફાઈ થઈ છે સાફ નાળું કરે પણ જેવો સ્થાનિક લોકો બી સાથ સહકાર ન આપે તો અંદર પાછો કચરો ને એવું જમા થાય છેલ્લા હમણાં બે મહિનાથી કોઈ આ આટલા રોગચાળામાં સફાઈ નથી કરી એક વખત દવા છંટકાવ કરી ગયા છે મારા અંદાજ મુજબ જે લોકોના કહેવા મુજબ પણ પછી કોઈ આવ્યું નથી અને આ જે એમ જ પાણી પડ્યું રહે તો એ પાણીમાં જે મચ્છરના લારવા કે કંઈ થાય એ જે ડંખ મારે આજુબાજુમાં બધા વિસ્તારમાં ફૂલ તાવ અત્યારે બધાને અહીંયા આવે જ છે હવે ડેન્ગ્યુ ગણો કે ચિકનગુનિયા ગણો કે સાદો તાવ કોઈ પણ તાવ છે સાદો સામાન્ય વાયરસ એ બધા મચ્છરથી મોસ્ટ ઓફ વધારે તાવ થતો હોય તો મચ્છરનું નગરપાલિકા ભાઈ મેહુલભાઈ શાહ પગલાં સારા એવા લે છે મેં એક બે કમ્પ્લેન આમાં થઈ જ સીધું એનું તાત્કાલિક એક નિરાણ થઈ ગયું છે કે જે સામે ખાડો હતો મોટો કે એમાં તાત્કાલિક એને કરાવી દીધું આમાં આવે શું વિલંબ છે એ તો મને બહુ ખબર ન હોય આમાં હવે આમાં આ બાબતે એ છે કે નગરપાલિકા અને માંડવીના લોકો બી સહકાર આપવો પડે નગરપાલિકા તો સાફ કરી આપે આપણને પણ પછી સાફ સફાઈ આપણે ન રાખીએ તો બી ખરાબ હાલમાં આપણે સફાઈ નથી થઈ તો થોડુંક સફાઈ કરાવી આપે એવી નમ્ર અપીલ છે મારી મારું નામ યોગેશ જોશી છે હું વિજયનગરનો રહેવાસી છું મારા ડેન્ગ્યુનું રિપોર્ટ આવી ગયું છે અને કાઉન્ટ સતત ઘટી રહ્યા છે અને આમ ને આમ સતત ને સતત આ રોગે ઉપાડો લીધો છે પણ હજી સુધી તંત્ર કોઈ પણ પ્રકારની જવાબદારી ઉપાડવા માટે તૈયાર નથી હજી સુધી પણ એવો કોઈ બનાવ આવ્યો નથી કે માંડવી નગરપાલિકા હોય કે પછી કોઈ પણ સરકારી કચેરી હોય જેમણે આ ડેન્ગ્યુ વિશેની વાત ઉપાડી હોય અને આનો બીડો તેને ઝડપ્યું હોય સતત ને સતત આ રોગનો એટલો ઉપાડો વધ્યો છે કે હવે તો લાગે છે કચ્છમાં મૃત્યુના પણ કેસ નોંધાવા લાગ્યા છે અને એમ લાગે છે કે ડેન્ગ્યુએ તો એટલો ઉપાડો લીધો છે કે હવે હવે એમ લાગે છે કે આ તાવ નથી પણ આ એક દૂષણ બની ગયું છે એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ અને ચાર ચાર વાર સુધી આ રોગ થઈ રહ્યું છે અને હજી સુધી આ જે સરકારી હોસ્પિટલ છે આપણી પાસે તેની પાસે પ્લેટલેટ એટલે કે મુખ્ય જે કહેવાય કે ગરીબ વ્યક્તિ પર્સનલ આપણે પ્રાઇવેટ હોસ્પિટલની લેબોરેટરીની અંદર બસોથી ત્રણસો રૂપિયા રોજની લેબોરેટરીના ન ખર્ચી શકે અને આ સરકારી હોસ્પિટલની અંદર રેટ માપવા માટેના મશીન નથી ત્યાંના રિપોર્ટ તો નોર્મલ જ આવે છે જે કોઈ પણ જાય છે તેને એમ જ કહેવામાં આવે છે કે રિપોર્ટ નોર્મલ છે હાલ જ આખા કચ્છની તમામ સરકારી હોસ્પિટલોમાં માંડવીની હોસ્પિટલનું ત્રીજું નંબર આવ્યું છે પરંતુ પ્લેટરેટ માપવાના મશીન નથી અને નંબર ત્રીજું આવ્યું છે ખરેખર લાગતું નથી કે આ ડેન્ગ્યુ સામે કોઈ બીડું ઝડપ્યું હોય કે કોઈ તંત્રએ પહેલ કરી હોય હું વિનંતી કરું છું સરકારી તંત્રને અને તમામે તમામ સરકારી કચેરીઓને માંડવી નગર સેવા સદનને આ રોગ એટલો દૂષણ બની રહ્યું છે કે બીડું ઝડપો અને સામાન્ય રીતે આ રોગ સામે આંખ આડા કાન ન કરો અને છેલ્લે કાંઈક ને કાંઈક રસ્તો કરો જેથી આ રોગની અંદર પીડાતા વ્યક્તિઓને કંઈક કંઈક ને કંઈક રસ્તો મળે બિલકુલ કારણ કે સફાઈનો અભાવ હોય તો જ ચેપ વધી જાય છે અને જેમ કહેવાય કે તમામ કાઉન્સિલરોને વારંવાર આપણે અરજીઓ કરીએ છીએ પણ સફાઈના નામે આજ પણ મીંડા જ વળાય છે અને કહેવાય કે જ્યાં પાણીના ભરાવા થાય છે જેની અંદર મચ્છર ઈંડા મૂકે છે અને મચ્છર ઈંડા મૂક્યા બાદ કોઈ પણ પ્રકારનો રસ્તો જ નથી કે આપણે તેને રોકી શકીએ તો સરકારી તંત્ર એટલે કે માંડવી નગર સેવા સદન આના વિશે વિચારે અને મેહુલભાઈ સતત માંડવીમાં કામ કરી રહ્યા છે પરંતુ મને એમ નથી લાગતું કે ડેન્ગ્યુ સામે હજી સુધી મેહુલભાઈએ આંખ કેમ નથી ઉગાડી